વિદ્યાર્થી મિત્રો ઓમ નમઃ શિવાય. આજે આપણે એકાઉન્ટ 11 માંના ચેપ્ટર 2 માં જોઈશું આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર કેવી રીતે ઓળખવો. સૌથી પહેલા આપણે કેટલાક વ્યવહાર આપેલા છે વ્યવહાર જોઈ લઈએ બરોબર. જેમ કે પહેલો વ્યવહાર આપેલો છે 10,000ની મિલકત ખરીદી. કોની પાસેથી ખરીદી એવું નથી કીધું, પણ 10,000ની મિલકત અહીંયા તમે ખરીદી છે, જ્યારે મિલકત ખરીદીએ ત્યારે તમારે રોકડ ચૂકવવા પડે. રોકડ ચૂકવ્યા કોની સામે? મિલકતની સામે. તો આ તમારો કયો વ્યવહાર કહેવાય? આર્થિક વ્યવહાર કહેવાય. પછી 12,000ની મિલકત રાધા પાસેથી 7 પર ખરીદી. આ જેના તો 7 પર ખરીદી, તો આવો વ્યવહાર પણ આર્થિક વ્યવહાર જ કહેવાય. 7 એટલે તમે મીરા પાસેથી ઉધારમાં ખરીદી છે, એટલે તમારે અને મીરા વચ્ચે કયો સંબંધ થયો? દેવાદાર લેણદાર સંબંધ થાય છે બરોબર. ત્યારબાદ 20,000માં મિલકત વેચી, જ્યારે તમે વેચાણ કરો છો ત્યારે પણ આર્થિક વ્યવહાર છે. આ આર્થિક વ્યવહાર છે એનું કારણ શું છે? તું જોવાનું સામે કંઈ મળે છે. હા, મિલકત સામે રોકડ મળે છે. મિલકત સામે રોકડ મળે છે. તો આ રોકડ આર્થિક વ્યવહાર કહેવાય. 20,000માં મિલકત મીરાને વેચી. હવે અહીંયા ધ્યાન આપજો, મિલકત તમે મીરાને વેચી છે અને મિલકતની વેલ્યુ થાય છે 20,000. તો 20,000ની વેલ્યુ જે થઈ એ તમે મૂલ્ય આંકી શકો છો, એટલે આર્થિક વ્યવહાર કહેવાય. મીરાને તમે રોકડમાં નથી આપી, નામ ખાલી લખ્યું છે, એનો મતલબ તમે ઉધારમાં વેચી છે. તો અહીંયા પણ તમારે દેવાદાર લેણદાર સંબંધ અસ્તિત્વમાં આવે છે એવું કહી શકાય, એવું કહેવાય. 8,000 મજૂરીના ચૂક્યા, મજૂરીના ચૂક્યા ચૂક્યા કેશમાં હોય રોકડ, એટલે આર્થિક વ્યવહાર. સેવા સામે રોકડ ચૂકવી, સેવા સામે રોકડ ચૂકવ્યા. ત્યારબાદ 5,000 ભાડાના મળ્યા, તો ભાડું મળ્યું છે આપણા આર્થિક વ્યવહાર કહેવાય. મળ્યા એટલે ભાડા સેવા છે, સેવા સામે રોકડ ચૂકવતા નથી, તમને રોકડ મળ્યા એવું કહેવાય. 10,000નું દેવું ચૂકતે કર્યું, દેવું ચૂકતે કર્યું, કેશ આપી દીધા હશે તમે, આ પણ તમારો આર્થિક વ્યવહાર છે. દેવા સામે રોકડા ચૂક્યા એવું તમારે સમજવાનું છે. 8,000નું લેણું પરત મળ્યું, આપણે કોકની પાસેથી લેવાના છે એ મળ્યા, તો એ પણ આર્થિક વ્યવહાર કહેવાય. લેણા સામે રોકડ મળી. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વ્યવહારો કેવા હોય આપણે જોયું કે યા તો તમારે દેવાદાર લેણદારનો સંબંધ થતો હશે, અથવા મિલકત સામે રોકડ મળતી હશે, સેવા સામે રોકડ ચૂકવાતી હશે, સેવા સામે રોકડ મળતી હશે, અથવા તો રોકડ મિલકતની સામે તમે ચૂકવતા હશો, અથવા દેવાની સામે રોકડ ચૂકવતા હશો, અથવા તો લેણાની સામે રોકડ તમને મળતી હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આર્થિક વ્યવહારો આટલા પ્રકારે હોય તે જોયું. હવે ચોપડીના પેજ નંબર 27 ઉપર કેટલાક બિન આર્થિક વ્યવહારો પણ તમને આપેલા છે. એ બિન આર્થિક વ્યવહારો કેવા હોય કે જેમાં ઓર્ડર આપ્યો હોય, ઓર્ડર મળ્યો હોય, અથવા તો તમે કોઈ મિટિંગનું આયોજન કર્યું હોય. તો આવા જે વ્યવહારો છે કે જેમાં કોઈ આર્થિક ખર્ચો થતો નથી, આયોજન કરવાનો કોઈ ખર્ચો થતો નથી, પરંતુ મિટિંગ બોલાયા પછી એમની પાછળ ચા પાણી નાસ્તાના ખર્ચા થાય છે, એ ખર્ચ આર્થિક ખર્ચા કહેવાય. પરંતુ આયોજન જે કરો છો, પછી તો કોઈ પ્રોજેક્ટ વિશે વિચારો છો, તો આ બધા બિન આર્થિક વ્યવહારો છે. જેમ કે મેં એક પ્રોજેક્ટ વિશે આજે વિચાર કર્યો, એ બિન આર્થિક વ્યવહાર છે. અથવા તો મેં ઓર્ડર આપવાનું વિચાર્યું, હજુ તમે વિચાર્યું છે,
ઓર્ડર આપ્યો છે, ઓર્ડર ફાઇનલ કર્યો નથી, તો આવા બધા જે વ્યવહારો છે એ વ્યવહારોને આપણે બિન આર્થિક વ્યવહારો કહેતા હોઈએ છીએ, જે તમારા ચોપડીના પેજ નંબર ઉપર 27 પર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આર્થિક અને બિન આર્થિક વ્યવહારો કેવી રીતે ઓળખાય છે એ આપણે વિડીયોના માધ્યમથી આજે શીખ્યા. ઓમ નમઃ શિવાય.